मेहता ने पंड्या करता है चार गणो अने बाजीभाई ने मेहता ना ईशानो अर्धो भाग मळे छे। वर्षना अंते पेटीनो नफो रुपया 87,500 थयो तो दरेक भागीदार ने मळती नफानी रकम शोधो। हवे आगळना दाखलामां आपणे जेवी रीते जोयुं के नफा नुकसान वहेंचणीनुं प्रमाण आपेलुं छे। આપેલ દાખલાની અંદરમાં નફા નુકસાન વહેંચણીનું પ્રમાણ આપેલું નથી। જેમ કે અહીં નફાની વહેંચણી કેવી રીતે કરવી એ આપેલું છે, જોઈએ આપણે તો મહેતાને પંડ્યા કરતા ચાર ગણો નફો મળે છે એવું લખેલું છે। તો આપણે શરૂઆત કરવી હોય તો દાખલાની અંદરમાં મહેતાને પંડ્યા કરતા ચાર ગણો નફો આપવાનો છે। તો હવે અહીંયા આપણે ધારણા કરવાની થશે કેવી રીતે, તો કે મહેતાને પંડ્યા કરતા ચાર ગણો નફો મળતો હોય તો મહેતાનો નફો અથવા પંડ્યાનો નફો બેમાંથી એકનો નફો આપણે ધારવાનો થાય। તો આપણે કયો નફો ધારવો, તો ખાસ યાદ રાખવું કોના કરતા ચાર ગણો કે બે ગણો કે અડધો એવો પ્રશ્ન પૂછવા, તો અહીંયા જોઈએ આપણે કોના કરતા ચાર ગણો કીધું છે તો જવાબમાં આપણને મળે છે પંડ્યા કરતા ચાર ગણો। ખાસ યાદ રાખવું મહેતા અને પંડ્યાના નફાનો પ્રમાણ ધારવા માટે જો ભૂલ ન પડવી હોય તો તમારે કોના કરતા ચાર ગણો એવો પ્રશ્ન પૂછવાનો છે અને જે જવાબ આવે એ જ પ્રમાણ તમારે ધારવાનું છે। તો અહીંયા પંડ્યા કરતા એટલે આપણે પંડ્યાનો નફો જ ધારવામાં સરળતા રહેશે। તો ધારો કે પંડ્યાનો નફો બરાબર, ધારો કે પંડ્યાનો નફો બરાબર એક, માનો કે પંડ્યાનો નફો એક હોય તો હવે અથવા પંડ્યાનો આપણે અહીંયા ભાગ લખીએ કારણ કે નફાનો ભાગ છે, તો પંડ્યાનો ભાગ એક હોય તો મહેતાનો કેટલો ભાગ થાય? મહેતાનો ભાગ બરાબર, તો મહેતાનો ભાગ કેટલો છે? તો કે પંડ્યાના ચાર ગણા, તો પંડ્યાનો ભાગ ગુણ્યા ચાર। અહીંયા વિધાન છે કે પંડ્યા કરતા ચાર ગણા, તો પંડ્યાના ભાગને ચાર વડે ગુણવાના, હવે પંડ્યાનો ભાગ હોય તો આપણે લખી શકીએ ને, એટલા માટે જ આપણે પંડ્યાનો ભાગ પહેલા ધારેલો છે। પંડ્યાનો ભાગ એક અહીંયા છે, ગુણાકારમાં ચાર, તો ચાર ગુણ ચાર, તો મહેતાનો ભાગ છે ચાર, પંડ્યાનો ભાગ છે એક। હવે આપણે આગળ વિધાન વાંચીએ તો લખેલું છે કે બાજપેયીને મહેતાના હિસ્સાનો અડધો ભાગ, એટલે હવે આપણે બાજપેયીનો ભાગ શોધવો હોય તો બાજપાઈનો ભાગ બરાબર, તો બાજપાઈનો ભાગ કેટલો? તો કે મહેતાના હિસ્સાનો અડધો, તો અહીંયા લખ્યા આપણે મહેતાનો હિસ્સો અથવા ભાગ ગુણ્યા અડધો એટલે એક તૃતીયાંશ થાય। ફરીથી કહું છું, બાજપેયીનો જે મળતો ભાગ છે એ મહેતાના હિસ્સાનો અડધો એટલે મહેતાનો ભાગ ગુણ્યા એક તૃતીયાંશ, તો મહેતાનો ભાગ છે ચાર, એના અડધા એટલે જવાબ આવશે બે। તો આપણને ત્રણેયના નફા નુકસાનની વહેંચણીના ભાગ મળેલા છે એક, ચાર અને બે। તો આ રીતે આપણે નફા નુકસાન વહેંચણીનું પ્રમાણ લખી લઈએ તો સૌપ્રથમ છે પંડ્યા, પછી છે મહેતા અને પછી છે બાજપેયી। પંડ્યાનો ભાગ છે એક, મહેતાનો ભાગ છે ચાર અને બાજપેયીનો બે, ટોટલ ભાગ થાય છે એક અને ચાર પાંચ અને બે સાત। તો આ રીતે આપણે નફા નુકસાન વહેંચણીનું પ્રમાણ શોધી લીધું। હવે આપણે નફો વહેંચવાનો છે, આગળના દાખલામાં નફા નુકસાન વહેંચણીનું પ્રમાણ આપેલું હતું અહીંયા નહોતું એટલે આપણે પહેલા એ શોધ્યું અને હવે આપણે 87,500 નફો છે એ વહેંચવાનો છે।
तो सौ प्रथम अपने वेचनी करनी हो तो पंडिया नो नफो तो के कुल नफो है 87,500 गुणाकार में पंडिया नो भाग है एक, एक ना छेद में कुल भाग है 7। एज रीते हवे आपणे 87,500 गुणिया 1 अने छेद में 7 करिए तो जवाब आवे छे 12,500। 1/12,500 रूपया मळे छे। हवे बीजो भागीदार छे मेहता, मेहता नो नफो बराबर 87,500 गुणाकार में मेहता नो भाग छे 4/7। तो 1/12,500 था तो 4 भागे छे एना 4 गणा थी जशे एटले 50,000। अने छेले बाजपाई नो नफो बराबर, बाजपाई नो नफो छे 87,500 गुणाकार में एनो भाग छे 2/7। तो आना अड़गा ने आना बमणा थशे एटले 25,000 रूपया मळे। तो आ रीते आपणे त्रणेय भागीदारोना नफा नुकसानी वहेंचणी करी अने नफो त्रणेयना भागे वहेंचवामां आवे छे। हमणां जे आपणे दाखलो भणेलो एना आधारे एक एक्जाम्पल જોઈએ। राधे ने श्याम करता 3 गणो भाग मळे छे अने तिवारी ने राधे ना भाग करता 3 भाग मळे छे। जो पेढ़ी नो कुल नफो रूपया 1,00,000 हो तो नफा नी वहेंचणी करो। हवे आपेल दाखला नी अंदर में सौ प्रथम आपणे जे अगाउना दाखला में जोयुं के नफो कोनो धारो तो के कूना करता 3 गणो, तो अहीं जवाब आवे छे श्याम करता 3 गणो। એટલે તમારે દાખલાના કોનો ભાગ ધારવાનો? શ્યામનો। ધારો કે શ્યામનો ભાગ બરાબર 1। ખાસ યાદ રાખવું રાધે, શ્યામ અને તિવારી 3 ભાગીદારો છે, એમાંથી આપણે કોનો ભાગ ધારવો અને એના આધારે પછી બીજાના ભાગ શોધવા। તો સૌપ્રથમ જોવાનું કે કોના કરતા 3 ગણો કીધો છે, તો કે શ્યામ કરતા 3 ગણો। તો સૌપ્રથમ આપણે શ્યામનો ભાગ ધારવાનો અને ખાસ યાદ રાખવું તમે કાંઈ પણ ધારી શકો 1, 2, 3, 4, 5 100, 1,000 ધારના તો ગમે એ થઈ શકે, જવાબ સરખો જ આવવાનો છે। પણ જેમ બને એમ છેદ ઉડે અને બધી જ રીતે સહેલું પડે એવું ધારવાનું। જેમ કે અહીંયા ધારો કે શ્યામનો ભાગ બરાબર 1 હોય તો રાધેનો ભાગ એના કરતા 3 ગણો છે, તો રાધેનો ભાગ બરાબર તો કે શ્યામ નો ભાગ એના કરતા 3 ગણો એટલે ગુણ્યા 3, ગણા હોય તો ગુણવાનું, ભાગ હોય તો ભાગવાનું। તો શ્યામ નો ભાગ 1 છે ગુણ્યા 3 એટલે 3 થઈ જશે। અને હવે પછી એમ કીધું છે કે તિવારી ને રાધે ના ભાગ નો 3 ભાગ, તો અહીંયા તિવારી નો ભાગ, તો તિવારી નો ભાગ એટલે તો કે રાધે નો ભાગ એના 3 ભાગ, 3 ભાગ એટલે 1/3 થાય। તો રાધેનો ભાગ 3 છે અને એના 1/3, 3 ઉડી જાય એટલે જવાબ આવશે 1। તો આ રીતે આપણને ત્રણેય ભાગીદારનો નફા નુકસાન વહેંચણીનો પ્રમાણ મળે। તો આવા ઉદાહરણની અંદરમાં પણ દાખલાઓ છે, તમે એની પ્રેક્ટિસ કરજો। હવે 1,00,000 રૂપિયા છે 1:1 ના પ્રમાણમાં તમારે વહેંચવાના છે, એ તમારે હોમવર્કમાં ગણવાનું છે।